તમે જોઈ રહ્યા છો એ આ દમણનો દાબેલ વિસ્તાર. દાબેલ ખાતે આવેલા વાપી દમણ મુખ્ય માર્ગ ઉપર હોટલ ગ્રાન્ડ હેરિટેજ નજીક આમલિયા વિસ્તાર જતો આ માર્ગ નજીક જાહેર બાંધકામ વિભાગ ની આ ગટર જે છેલ્લા એક મહિનાથી ખુલ્લી અવસ્થામાં છે. છેલ્લા એક મહિનાથી આ ગટર નું ગંદુ પાણી ઉભરાઈને જાહેર માર્ગ ઉપર ફેલાતું દેખાઈ રહ્યું છે. આ ગટર ચોકઅપ થઈ ગઈ હતી, જેને લઈને પંચાયત દ્વારા આ ગટરની સાફ સફાઈ અર્થે તેના ઢાંકણા ઉગાડી જરૂરી સાફ સફાઈ કર્યા બાદ આ ગટરના ઢાંકણા તેમને તેમ ખુલ્લા રાખવામાં આવ્યા અને સફાઈ તો કઈ થઈ નહીં, પરંતુ આ ગટરનું ગંદુ પાણી એ ગટરમાંથી ઉભરાઈને જાહેર માર્ગ ઉપર ફેલાઈ રહ્યું છે, જેને લઈને ડાબેલના રહેવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિડીયો ડાબેલના એક રહેવાસીએ આજ રોજ જનમંચને મોકલવામાં આવ્યો હતો અને તે રહેવાસીએ જણાવ્યું આ ગટરનું ગંદુ પાણીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેને લઈને આસપાસના રહેવાસીઓમાં મોટી બીમારી ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી અને બીમારીઓની દહેશત હોવાના કારણે ડાબેલના રહેવાસીઓમાં આક્રોશની સાથે ભયનું વાતાવરણ ફેલાયું છે. છેલ્લા એક મહિનાથી આ ગટર ખુલ્લી અવસ્થામાં હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે અંધારપટ હોવાથી અહીં ઘણા અકસ્માતોના બનાવ બન્યા છે, જેમાં ટુ વ્હીલર અને રાહદારીઓનો સમાવેશ થાય છે. આ ગટર ખુલ્લી હોવાથી એક મહિલા થોડા દિવસ પહેલા ગટરમાં પડી હતી. આસપાસના દુકાનદારોએ એ મહિલાને ગટરમાંથી બહાર કાઢી અને જરૂરી ઉપચાર આપવામાં આવ્યો હતો. આ ગટર ઊંડી હોવાથી ન કરે નારાયણ, જો કોઈ નાનું બાળક આ ગટરની આસપાસ ફરતું હોય તો તે ગટરની અંદર પડી જવાની પૂરેપૂરી સંભાવના છે, જેથી કોઈ મોટો અકસ્માત ન બને તે પહેલા દમણ જાહેર બાંધકામ વિભાગ એ પોતાની નિંદ્રા ઉડાવીને દાબેલ ખાતે આવેલા આ આતેવાડ વિસ્તારમાં તાત્કાલિક અને જરૂરી કાર્યવાહી કરી આ ગટરનું સમારકામ કરવામાં આવે એવી લોક લાગણી ફેલાઈ રહી છે. બીજી બાજુ જોવામાં આવ્યું છે કે જિલ્લા પંચાયત હોય કે દમણ પ્રશાસનના સંબંધિત વિભાગ એ ચાલીઓ અને રૂમની બહાર જો ગંદકી ફેલાયેલી હોય તો તેઓને નોટિસ આપવામાં આવે છે અને જરૂરી દંડ પણ વસૂલ કરવામાં આવે છે. પરંતુ દમણના જાહેર માર્ગ ઉપર જાહેર બાંધકામ વિભાગ દ્વારા જે આ નિષ્ક્રિયતા અને ઉદાસીનતા રાખવામાં આવી છે, જેને લઈને જાહેર પ્રજાને નુકસાન થઈ રહ્યું છે અને જાહેર પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે જો આ પ્રમાણેના ચેડા થઈ રહ્યા હોય તો પછી દમણ જિલ્લા પંચાયત હોય કે પછી દમણ જાહેર બાંધકામ વિભાગ હોય, લોકોનો આક્રોશ નો સામનો તો તેમને કરવો જ પડશે. ડાબેલના રહેવાસીઓએ જણાવ્યું કે જે પ્રમાણે ચાલીઓ અને રૂમોને દમણ પ્રશાસન સાફ સફાઈ અને સ્વચ્છતા રાખવાના સંદેશો આપી જરૂરી નોટિસ અને દંડ વસૂલ કરવામાં આવતો હોય તો પછી આ જાહેર માર્ગ ઉપર જે ગંદકી ફેલાઈ રહી છે તેને પણ દૂર કરવાની જવાબદારી એ દમણ પ્રશાસનની હોય છે. તેથી આ મામલે તાત્કાલિક દમણ પ્રશાસન કોઈ કાર્યવાહી કરે અને ગઠ્ઠુ કરે એવી લોક લાગણી ઉઠી રહી છે. આ ગટરનું ગંદુ પાણી જે જાહેર માર્ગ ઉપર ઉભરાઈને ફેલાઈ રહ્યું છે તેની બરાબર નજીકમાં દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇનનું પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે. તેથી લોકોના જણાવ્યા અનુસાર આ ગટરનું ગંદુ પાણી એ પીવાના પાણીના પાઇપલાઇનમાં જતું રહે છે, તેથી દમણના લોકોને પણ પીવાનું પાણી એ દૂષિત મળી રહ્યું છે અને જો આ સમસ્યા યથાવત રહે તો આવનાર દિવસોમાં આ ગંદુ પાણી પીવાના કારણે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત જણાઈ રહી છે. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી હિન્દી અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ. At the desert, 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 at the desert
मयूर एंटरप्राइज अब पाए सभी प्रकार के कंस्ट्रक्शन मटेरियल एक ही छत के नीचे। यहाँ आपको मिलेगा अलग अलग ब्रांड के प्लंबिंग और सैनिटरी आइटम्स। सभी प्रकार के फर्नीचर मटेरियल और फैंसी फिटिंग की चीजें, सभी प्रकार की किचन एसेसरीज। इलेक्ट्रिकल आइटम्स, जनरल हार्डवेयर की चीजें और एशियन नेरोलिक पेंट। इतना ही नहीं, यहाँ स्टील, सीमेंट, ब्रिक्स, सैंड, मेटल, मार्बल, ग्रेनाइट, कोटा कडप्पा, सिरामिक टाइल्स भी उपलब्ध है। हमारा पता है मयूर एंटरप्राइजेस, शॉप नंबर 1-5, बामन पूजा मेन रोड, भामटी, मोती दमन, दमन। हमारा ईमेल आईडी है mayur.mahesh@readymail.com। हमें संपर्क करने के लिए या अधिक जानकारी के लिए कॉल करें महेश भाई एन पटेल 9825342925, मयूर आई पटेल 9924988877। सांभळो जो दमण। ज़्यादा बीमारी रहता है तो पैसा नहीं है ना सर, फिर हमारा जमीन रहता है तो बेचना पड़ता है, उससे भी आगे नहीं हुआ तो हमारे पास कुछ आगे का है ही रास्ता है ही नहीं। मेरा आदमी गुजर गया, उसको सर कैंसिल हुआ था, ऐसे तकलीफ था ना, पैसा वैसा कुछ नहीं था। हमारा चाचा का लड़का का ब्रेन में ट्यूमर हुआ था, अपना जो भी है वो बेच के ही उसको इलाज कराना पड़ेगा, मरने थोड़ी ना देगा। सेविंग तो पूरी खत्म हो ही जाती है, लेकिन उसके बाद भी अगर इंसान को बचाना है तो कहीं से कर्जा लेके भी आदमी करेगा, कुछ ना कुछ तो करेगा, वो कर्जा बढ़ता है और आदमी पूरा कर्ज के बोझ में दब जाता है। ऐसे करोड़ों परिवार हैं जहां आर्थिक कमी के कारण स्वास्थ्य सुरक्षा एक बड़ी समस्या है, एक बड़ा बोझ है, लेकिन अब नहीं। भारत सरकार ने ऐसे करोड़ों परिवारों को खुशियां लौटा दी हैं। माननीय प्रधानमंत्री द्वारा शुरू की गई है आयुष्मान भारत, प्रधानमंत्री जन आरोग्य योजना, जो विश्व की सबसे बड़ी स्वास्थ्य सुरक्षा योजना है। इस योजना में देश के 10 करोड़ से भी ज्यादा परिवारों को स्वास्थ्य सुरक्षा बीमा दिया जा रहा है। आयुष्मान भारत बीमा योजना में सभी वंचित भारतीय परिवारों को
लाभ दिया जा रहा है। इस योजना में 5 लाख रुपए का स्वास्थ्य बीमा हर परिवार को हर साल दिया जा रहा है, जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है। सर, उसमें मुझे कैसे पता चलेंगे कि सरकार ने योजना बनाई और उसमें मेरा नाम है? आपका नाम वंचित परिवार की सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है कि नहीं, ये आप नजदीकी स्वास्थ्य केंद्र में जाकर देख सकते हैं। आयुष्मान भारत योजना अंतर्गत जे लोगों ने, जे लाभार्थियों ने आ योजना नो लाभ मिले से, ये शिवाय पण जेनी आवक मर्यादा 1 लाख करता वधु से, एवा संघ प्रदेश ना नागरिकों माटे पण आ योजना नो लाभ लई शकाशे। आशा राखू छू कि आप पण आ योजना नो लाभ लेशो, साथे साथे आ योजना अंतर्गत तमाम लाभार्थियों ने उत्तम स्वास्थ्य ने मंगल कामना करी शुभकामनाओं आपू छू। दमन दीव एवं दादरा व नागर हवेली के दूसरे निवासी परिवार जिनकी सालाना आय 1 लाख रुपए से ज्यादा है, वो भी केवल 1700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं। मेरा परिवार तो बहुत लंबा चौड़ा है। ये योजना जो है, जो एक घर के किसी एक सदस्य को लेना है कि हर हर व्यक्ति को लेना है? इस योजना में 5 लाख का बीमा हर साल हर परिवार को मिलेगा, चाहे परिवार में कितने भी सदस्य हों और किसी भी आयु और लिंग के हों। साथ ही इस योजना का लाभ पूरे देश में पोर्टेबल है। आप योजना की सूची में लिखे किसी भी सरकारी या प्राइवेट अस्पताल में अपना इलाज करवा सकते हैं। आयुष्मान भारत बीमा योजना की सूची में दिए गए हॉस्पिटल्स की संख्या भी तेजी से बढ़ रही है। हमारे घर में तो पहले से ही लोग बीमार है, ये योजना का लाभ उसको भी मिलेगा। बिल्कुल, अगर परिवार के किसी सदस्य को पहले से भी कोई बीमारी हो, तब भी पहले दिन से उसकी बीमारी पर बीमा लागू होगा। साथ ही आपको स्वास्थ्य की सभी सेवाएं कैशलेस दी जाएंगी, यानी आपको कोई पैसा नहीं देना होगा। इलाज के बाद अस्पताल का बिल सीधा बीमा कंपनी भरेगी। अस्पताल में भर्ती होने से पहले और अस्पताल छोड़ने के बाद के इलाज पर होने वाले खर्च भी बीमा में शामिल होंगे। प्रधानमंत्री नरेंद्र मोदी जी साहब तेमज प्रशासक प्रफुल्ल भाई पटेल जी आ योजना जे हमारे गामडा में आवी, जेमने थी अमे सारी रीते इलाज करी सके छे बीमारियों नो, तेथी एमनो धन्यवाद, मैं हाथ जोड़ीने एमने आभार व्यक्त करिए छे। हर देशवासी आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना से जुड़े, क्योंकि स्वास्थ्य की सुरक्षा आपके और आपके अपनों की है और साथ भारत सरकार का है। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना का लाभ लेने के लिए 24 सितंबर को नजदीकी स्वास्थ्य केंद्र में पंजीकरण कराएं। अधिक जानकारी के लिए टोल फ्री नंबर 104 पर संपर्क करें।